કોરોનાની સારવારમાં ડોક્ટર દિવસ રાત એક કરી દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો ડોક્ટર અને નર્સ સાથે અમાનવીય વર્તન કરી રહ્યા છે. જીવરાજ મહેતા હોસ્પિટલની નર્સ સાથે મકાન માલિકે અમાનવીય ભરેલું વર્તન કર્યું. પાંચ નર્સ પીજી તરીકે ભાડાના મકાનમાં રહેતી હતી તેને મકાન માલિકે મકાન ખાલી કરી દેવા દબાણ કરી, કેમકે જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ ચૂકેલા એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જીવરાજ મહેતા હોસ્પિટલના 130 ડોક્ટર નર્સના સ્ટાફને હોમ ક્વોરન્ટીન કરાયો હતો. જો કે મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહેતા કોર્પોરેશનની મંજૂરી બાદ પાંચ નર્સને જીવરાજ હોસ્પિટલના ત્રીજા માળે હોમ ક્વોરન્ટીન કરાઈ. સામે યુદ્ધ લડી રહ્યા છે ડોક્ટરો અને નર્સ. આ ડોક્ટરો અને નર્સ ફર્સ્ટ લાઇન વોરિયર્સ છે, પરંતુ સમાજના કેટલાક વર્ગ દ્વારા આવા ડોક્ટર અને નર્સ સાથે બેહુદુ વર્તન કરવામાં આવતું હોય છે. અમદાવાદ શહેરની જીવરાજ પાર્ક હોસ્પિટલમાં એક દર્દીનો પોઝિટિવ કેસ આવ્યા બાદ આ દર્દીના સંપર્કમાં આવેલા ડોક્ટરો તથા નર્સો સહિત 130 જેટલા સ્ટાફને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. આ પૈકી જે પાંચ નર્સો હતી તે પીજીમાં રહેતી હતી અને તેના ઘર માલિક દ્વારા તેઓને બળજબરીપૂર્વક મકાન ખાલી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આખરે હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા આ તમામ જે પાંચ નર્સો છે તેઓને જીવરાજ હોસ્પિટલના ત્રીજા માળે ક્વોરન્ટાઇન કરાયેલ છે. આ સમગ્ર મામલે જીવરાજ મહેતા હોસ્પિટલના સંચાલકો દ્વારા કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી અને જે મકાન માલિક છે તેના દ્વારા કરવામાં આવેલ બેહુદા વર્તન અંગેની જાણ કરવામાં આવી હતી. પરંતુ આ પાંચેય નર્સો અહીં અમદાવાદ ખાતે ન તો તેઓના કોઈ સંબંધીનું નિવાસ હતું, ન તો પોતાનું નિવાસ હતું, પીજીમાં રહેતી હતી, જે કારણે જ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા એક જવાબદારી અદા કરવામાં આવી અને કોર્પોરેશન પાસેથી મંજૂરી લઈને આ તમામને હોસ્પિટલના ત્રીજા માળે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે. આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા આ પાંચ નર્સ સાથે જે વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આ નર્સો સાથે જે મકાન માલિક દ્વારા બેહુદુ વર્તન કરવામાં આવ્યું છે તે અંગે કાર્યવાહી કરવાની જરૂર છે, કે જેથી કોરોના સામેનું યુદ્ધ લડી રહેલ આ જે ફર્સ્ટ લાઇન વોરિયર્સ છે તેઓની સાથે સમાજના અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આ પ્રકારનું બેહુદુ વર્તન કરવામાં ન આવે. કેમેરામેન દીપક સેન સાથે યુનુસ ગાઝી, TV9, અમદાવાદ.